મિત્રો નોવા સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં હું આપનું સ્વાગત કરું છું. ચાલો આજે આપણે ડનો બેઝ કરવાનો છે. બેઝ નંબર 23 સાયકોલોજી. શું કરીશું આમાં? બેઝ ખોલતા અંદાજ આવ્યો શું કરવાનું છે? તો પહેલા અહીંયા ડ ટકાવવાનો છે અને ઘાટો કરવાનો છે. એટલે ઉપર જેવો જ અક્ષર અહીંયા થઈ છે. ડમરુ એટલે ડમરુ, બરાબર. હવે અહીંયા શું કરવાનું છે? ડ ગોતવાનો છે અને રાઉન્ડ કરવાનો છે. ડ માટે બે ખાના બે લાઈનમાં જુઓ અને ડ ને રાઉન્ડ કરો. અહીંયા કલર પૂરવાનો પેન્સિલથી, પેન્સિલ કલર, મીણિયા કલર. અહીંયા ડ ને ઘાટો કરવાનો. અહીંયા જેવો આવો ડ ની લાઈન છે એવી જ અહીંયા ત્રણેય લાઈન થઈ જવી જોઈએ. ડ ટપકાવાળા છે અને ઘાટા કરો. જ્યાં નથી આપ્યા ત્યાં એના જેવા જ અક્ષર લખો. ચાલો હવે પેજ નંબર ફેરવો. 24 નું તો ચાલો એમ આપણે પેલા આમ કરીએ છીએ ને, ચાલો કરીએ. ડ તો ડ થી શરૂ થતા અક્ષર ઉપર લીટી કરવાની છે શબ્દો. ડ મરુ તો ચાલો અડાણી ગયો ડ આવ્યો. ડ અલી અડાણી ગયો. ચમ ચ ના એમાં નહીં અડાણી. પછી શું છે? ડલિયા અડાણી આખો લીટો. મચ્છલી એમાં ન અડાણી. પછી આ શું છે? ડ ગર અડાણી ગયો લીટો. પછી ગાજર તેમાં પડાડવાનું નથી. તો કેટલા લીટા અડાડ્યા? કેટલા શબ્દ હોય તો આપણે 1 2 3 4 તો તમારે પણ અહીંયા 4 લીટા થઈ જવા જોઈએ. હવે આ પ્રશ્ન છે. ડ ની નીચે લીટી કરો. જ્યાં ડ છે અહીંયા નાની એવી લીટી કરવાની છે. ચાલો જ્યાં જ્યાં ડ છે અહીંયા લીટી કરી નાખો, બરાબર. પછી ડ થી જુદા અક્ષર પર ચોપડી કરો. ડ ઉપર કરવાની નહીં. ડ થી જે જુદો અક્ષર છે એના ઉપર ચોપડી કરો. ચાલો જ્યાં ડ છે એ નથી કરવાની. આ ડ છે તેમાં કરવાની નહીં. ડ ને એમ નામ રાખવાનું છે. ડ થી જુદો છે એની માટે આપણે ચોપડી કરીશું. જો આ ડ નથી ઈ છે એની માટે પણ કરવાની. ચાલો તો હવે ડ બાકી ગયા. બીજા જે જુદા અક્ષર હતા એની પણ ચોપડી થઈ ગઈ છે. હવે એના પછીનો પ્રશ્ન છે, વાંચો અને લખો. જો ચિત્ર આપ્યા છે તો જે ટપકાયા છે એને આપણે ઘાટા કરીશું. ઉપર છે જે એવું થઈ જવું જોઈએ. આ શું છે? ડફલી. અહીંયા ની ટાડાડી શું અને અહીંયા ડ કરીશું. જો ત્રણેય લાઈન સરખી થઈ ગઈ. ડ ફોલી પછી છે ડલિયા. ચલો એને ટપકાડાડો. ડ ને ઘાટો કરો અને અહીંયા ડ ફરીથી લખો જેથી કરીને તમને ડ લખવાનો મહાવરો થઈ જાય અને તમે સુંદર અક્ષરે ડ ને લખી શકો. ચલો આવી રીતના અહીંયા ટપકાડાડી આપણે ડ ને ઘાટો કરીશું. અહીંયા ટપકાડાડીશું અને ડ લખીશું. તો આ થઈ ગયું ત્રણેય અક્ષર. હવે નીચેનું જુઓ. એ તો તમને આવડે જ છે. જે શબ્દ આપ્યા છે એમાં ડ ગોતો અને રાઉન્ડ કરો. ચાલો જ્યાં જ્યાં અહીંયા જો બે ડ છે અહીંયા મીંડું કરી નાખો. ડ ની માથે અહીંયા પણ ડ ની માથે મીંડું, અહીંયા પણ ડ ની માથે મીંડું. આ તમે તમારી જાતે કરો. હવે એક આ જુઓ, ચાર જે શબ્દ છે એનું ગુજરાતી લખાયું છે. ડફલી એટલે એનું ગુજરાતી શું થાય? ડફલી. ડલિયા એટલે વાટકો. ડગર એટલે રસ્તો. ડમરુ એટલે ડમરુ. આ જે ચાર શબ્દ છે એનું ગુજરાતી મેં લખાયું છે. તમે પણ લખી લ્યો અને નોટબુકમાં આ શબ્દો ત્રણ વાર લખજો અને પાકા કરજો. અસ્તુ.